નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6, 1945 પછીનું વિશ્વ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ઘણા બધા ચેપ્ટરની અંદર, એટલે કે હિસ્ટ્રીના ચેપ્ટરની અંદર, આપણે અત્યાર સુધી તો કે પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, બરાબર, અંગ્રેજો ભારતની અંદર કેવી રીતે એન્ટર થયા, કેવી રીતે એનું આગમન થયું, પછી અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટે અને સ્વતંત્રતા મેળવવા માટે આપણે ઘણી બધી ચળવળો કરી, એ બધા વિશે આપણે અભ્યાસ કરેલો છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ 1945 પછીનું વિશ્વ, એટલે કે 1945 પછી જે વિશ્વની રચના થાય છે, તો એમાં મેઇન વસ્તુ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યાર પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ વિશ્વ શાંતિ માટે, પણ તે નિષ્ફળ ગઈ. અને ત્યાર પછી 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું, અને ત્યાર પછી લોકોએ જે શાંતિ અને સ્વતંત્રતાના રક્ષણ માટે જે શરૂઆત કરે છે, સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. તો એના વિશે આપણે આજે જોવાના છીએ, બરાબર. અને આ ચેપ્ટરની અંદર ઘણું બધું ભણવાનું છે કે ઠંડા યુદ્ધો, બરાબર, પછી વિશ્વના જુદા જુદા દેશો પોતાના સ્વતંત્રતાના રક્ષણ માટે શું શું કરે છે, તેના વિશે આપણે જોવાના છીએ. તો આપણે આજે જોઈએ પ્રસ્તાવના પહેલાં તો કે શા માટે સંયુક્ત રાષ્ટ્ર છે એની સ્થાપના થાય છે, બરાબર. એની અંદર, એટલે કે પ્રસ્તાવનાની અંદર આપણે જોઈશું તો ભારતને વિશ્વભરની અંદર અસંખ્ય યુદ્ધો થયા, ઘણા બધા યુદ્ધો થયા છે ભારતની અંદર અને સમગ્ર વિશ્વની અંદર. એટલે કે આપણે યુદ્ધની વાત કરીએ તો ઇતિહાસના પૃષ્ઠો એનાથી ભરાયેલા છે, એટલે પૃષ્ઠ એટલે પાનાઓ, ઘણા બધા આપણે ઇતિહાસના થપ્પાને થપ્પા મૂકી દીધા છે યુદ્ધ વિશેના, બરાબર, કે આ યુદ્ધ એટલા વચ્ચે થયું, આ યુદ્ધ આ રાજાની વચ્ચે થયું, એવા ઘણા બધા યુદ્ધો છે એ ભારતની અંદર અને વિશ્વની અંદર થયેલા છે. હવે આપણે આગળ વાત કરીએ કે આ બધા વૈશ્વિક પ્રભાવો આપણે જોઈએ કે કયા યુદ્ધના વૈશ્વિક પ્રભાવો વધારે પડ્યા છે, તો કે વૈશ્વિક પ્રભાવો ધરાવતા બે યુદ્ધ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, જે મહાયુદ્ધ કહેવાય. કારણ કે જે યુદ્ધો થાય છે ઘણા બધા, એ બધા અમુક દેશની વચ્ચે અથવા તો અમુક પ્રદેશો વચ્ચે થતા હોય, પણ યુદ્ધની વાત કરીએ આપણે તો કે વિશ્વની અંદર યુદ્ધ છે એ મહાયુદ્ધો બે છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. તો એના વિશે આપણે ભણી ગયા છીએ. હવે આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બરાબર. ત્યાર પછી વિશ્વયુદ્ધ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની અંદર કાયમી શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, બરાબર. હવે રાષ્ટ્રસંઘ શું કામ સ્થાપવામાં આવ્યું હતું, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જેટલું પણ નુકસાન થયું અને વિશ્વની અંદર શાંતિ આવે એટલા માટે રાષ્ટ્રસંઘ સ્થાપેલું હતું. એના વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ, બરાબર, કે વર્સેલ્સની સંધિ થઈ અને છેલ્લે બધા દેશોએ રાષ્ટ્રસંઘની અંદર ભાગ લીધો, પણ એની અંદર અમેરિકા, એ લોકો છે એ જોડાયા નહીં, બરાબર. તો અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા લોકો જોડાયા નહીં, એના લીધે રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ ગયું. અને અમુક ઘણી બધી એવી બાબતો હતી કે જેના લીધે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. અને ત્યાર પછી ઈસવીસન 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ છે એ ફાટી નીકળ્યું, એટલે કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ ઈસવીસન 1939ની અંદર. હવે આ બીજું વિશ્વયુદ્ધ થાય છે પછી બીજા વિશ્વયુદ્ધના અંતે, હવે બે બે મોટા યુદ્ધ થઈ ગયા, બરાબર, વિશ્વયુદ્ધો પછી લોકોને પોતાના રક્ષણની, પોતાના સ્વતંત્રતાની પડી છે કે આપણું રક્ષણ રહેવું જોઈએ કાયમ માટે, બરાબર. તો તે માટે શાંતિ અને સ્વાતંત્ર્યના રક્ષણ માટે, એટલે કે કાયમ શાંતિ સ્થપાય અને સ્વતંત્રતા મળે, એનું સ્વતંત્રતાનું રક્ષણ થાય, એટલા માટે પુનઃ એકવાર એની જરૂર સમજાય. જો ફરીથી એકવાર જરૂર સમજાણી છે ને, તો કે કોઈ એક એવી સંસ્થા હોવી જોઈએ સમગ્ર વિશ્વની, એટલે કે રાષ્ટ્રસંઘ જેવી, કે જે બધા વિશ્વના દરેક દેશો છે એનું રક્ષણ કરે, એની સ્વતંત્રતાને જાળવે. તો આ જે જરૂરિયાત સમજાય એના લીધે ફરીથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. ક્યારે થાય છે, તો કે 24 ઓક્ટોબર 1945માં, યાદ રાખજો, 24 ઓક્ટોબર 1945ની અંદર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 1945માં. ત્યાર પછી વિશ્વની અંદર, એટલે કે કેવી કેવી ઘટનાઓ બને છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. હવે આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર. હવે આ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ છે, એ આરંભ છે એ આમુખથી થાય છે. હવે આપણે વાત કરીએ બંધારણની, બરાબર. તો બંધારણ આપણે ભણ્યા ત્યારે વાત કરી લીધી કે બંધારણની શરૂઆત છે નાથી થાય, તો કે આમુખથી થાય.
તેવી જ રીતે આ સંયુક્ત રાષ્ટ્ર છે એ સંયુક્ત રાષ્ટ્રનું એક ખતપત્ર છે આખું, બરાબર. એની અંદર દરેક રાષ્ટ્રએ શું શું કરવાનું છે એના વિશેની બધી વિગતો આપેલી હોય. તો એ જે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર છે એની આમુખની અંદર શું આપેલું છે, તો કે હેતુઓ આપેલા છે. શું આપેલું છે? હેતુઓ, કે શા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ છે એના કંઈક હેતુઓ તો હોય ને, બરાબર. કોઈ પણ આપણે કામગીરી કરીએ તો એના કંઈક હેતુ હોય, એના કંઈક ધ્યેય હોય. તો તેવી રીતે સંયુક્ત રાષ્ટ્રનું જે સ્થાપના થઈ છે તો એના હેતુઓ શું, શું કામ આ સંયુક્ત રાષ્ટ્ર બનાવ્યું છે? તો સામાન્ય રીતે આપણને ખબર છે કે વિશ્વમાં શાંતિ જળવાય, એટલે ફરીથી યુદ્ધો ન થાય એટલા માટે, બરાબર. તો હવે મુખ્ય હેતુ આપણે જોઈએ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. જો પહેલો હેતુ એ કે સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાવી જોઈએ. બીજું કે શાંતિને અવરોધરૂપ બાબતો હોય, એટલે કે ચાલો ઘણી એવી બાબતો હોય કે જે શાંતિ સ્થાપવા દેતું હોય નહીં, બરાબર. તો એવા જે અવરોધરૂપ બાબતો હોય એનું શું કરવાનું છે, તો કે આક્રમણ અને શાંતિભંગ કૃત્યો જે હોય, એટલે કે ઘણા એવા હુલ્લડો થતા હોય, બે રાષ્ટ્ર વચ્ચે ઝઘડાઓ થતા હોય, તો એવા શાંતિભંગ કૃત્ય છે એ કૃત્યોને દબાવી દેવાના છે અને એ કૃત્યને દબાવી દઈને સામૂહિક અસરકારક પગલાં લેવાના છે. જુઓ, સામૂહિક અસરકારક પગલાં શું કામ? કારણ કે કોઈ એક રાષ્ટ્ર ઈચ્છે કે ચાલો સમગ્ર વિશ્વની અંદર શાંતિ જળવાય, તો શાંતિ નહીં જળવાય, બરાબર. તો ફરીથી યુદ્ધ શરૂ થશે. પણ કેવા પગલાં લેવાના છે, તો કે સામૂહિક અસરકારક પગલાં લેવાના છે. બધાએ એકસાથે હળીમળીને રહેવાનું છે. પછી બીજી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો આપણે શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવાનો છે. એ કેવું? તો કે શાંતિમય સાધન એટલે, તો કે લવાદી પક્ષ દ્વારા. માની લો કે બે રાષ્ટ્રો વચ્ચે ઝઘડાઓ થાય છે, બરાબર. તો કોઈ લવાદી પક્ષ દ્વારા અથવા તો જે સમજૂતી કરી આપે એવા પક્ષ દ્વારા આપણે શાંતિમય રીતે ઉકેલ લાવવાનો છે. ફરીથી કોઈ પણ પ્રકારના યુદ્ધ છે યુદ્ધ શરૂ કરવાના નથી. પછી આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર. જુઓ, મેઇન વસ્તુ કઈ છે, તો કે આત્મનિર્ણય અને સમાન હક. સમાન હક એટલે બધાને એક સરખા હક મળવા જોઈએ. પછી એ આપણા રાષ્ટ્રનો નાગરિક હોય કે વિશ્વનો નાગરિક હોય, બરાબર. આપણે માનીએ છીએ કે વિશ્વ એક કુટુંબ છે, તો સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાય. એટલે કે દરેક રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે કેવા સંબંધો, મૈત્રીપૂર્ણ સારા સંબંધો જળવાય એના માટે વિશ્વ શાંતિ જાળવવાના આપણે તમામ પગલાં લેવાના છે. એટલે કે વિશ્વની અંદર શાંતિ જળવાય એ માટેના જેટલા પણ પ્રયત્ન કરવા પડે એ બધા પ્રયત્ન, તમામ પગલાં છે એ ભરવાના છે આપણે. શા માટે? તો કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવા માટે. તો આ એક હેતુ થયો, બરાબર. હવે ત્રીજો હેતુ એવો છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓ. કઈ કઈ સમસ્યાઓ? તો કે વિશ્વની અંદર ઘણી બધી એવી કે આર્થિક સમસ્યા છે, બરાબર. આર્થિક એટલે શું? કે નાણાકીય કોઈ પણ સમસ્યા. સામાજિક એટલે કે સમાજની કોઈ સમસ્યા છે. સાંસ્કૃતિક, આપણી જે પરંપરાઓ છે, બરાબર, આપણા રિવાજો, એની કોઈ સમસ્યા છે. અથવા તો માનવતાવાદી, માનવીની જે વિચારસરણી છે, બરાબર, એને લગતી કોઈ સમસ્યા છે. તો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આપણે આંતરરાષ્ટ્રીય સહયોગ લેવાનો છે. એટલે કે ખાલી કોઈ એક રાષ્ટ્ર મળીને, એટલે કે એક બે રાષ્ટ્ર મળીને કામ નહીં કરી શકીએ, પણ આપણે જો કોઈ સમસ્યાઓ હોય વિશ્વની અંદર તો કેવો સહયોગ લેવો પડશે? તો કે આંતરરાષ્ટ્રીય સહયોગ લેવો પડશે. ત્યાર પછી વાત કરીએ કે જાતિ, ભાષા, લિંગ, ધર્મ. જુઓ, હવે આપણે વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી રાખવાના. હવે વાત કરીએ આપણે ખાલી ભારતની, તો ભારતની અંદર પણ ઘણા બધા ધર્મ, જાતિ, લિંગ એવા જુદા જુદા ભેદભાવવાળા લોકો રહે છે. તેમ છતાં આપણે એકતાથી જીવીએ છીએ, બરાબર. તો તેવું જ વિશ્વની અંદર હોવું જોઈએ. ભલે જાતિ છે, ભાષા છે, લિંગ છે, ધર્મ બધું અલગ અલગ છે, તેમ છતાં આપણે ભેદભાવ વગર, ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકાર પ્રત્યે આપણે શું બનવાનું છે? તો કે આદરભાવ ઉત્પન્ન કરવાનો છે. એટલે શું? કે દરેક રાષ્ટ્ર છે એ રાષ્ટ્રના કોઈ પણ જાતિના લોકો હોય, કોઈ પણ ભાષાના લોકો હોય, કોઈ પણ ધર્મ પાળતા હોય, તેમ છતાં આપણે શું જોવાનું છે દરેક રાષ્ટ્રએ? તો કે મૂળભૂત સ્વતંત્રતાઓ હોવી જોઈએ. કોઈ પણ નાગરિક હોય એને પોતાની પાયાની જે સ્વતંત્રતા છે એ ભોગવતો હોવો જોઈએ. અને બીજું કે આપણા માનવ અધિકાર, એટલે કે આપણા
અમુક અધિકારો હોય છે જીવનના, એ અધિકારો પણ આપણને મળવા જોઈએ. અને એના માટે આપણે કેવું બનવાનું છે તો કે આદરભાવ ઉત્પન્ન કરવાનો છે માણસ માટે, બરાબર. કોઈના હકો, કોઈના અધિકારો છે એ છીનવી લેવાના નથી, તેવી રીતે આ એક મહત્વનું ધ્યેય છે, બરાબર. પછી ચોથું ધ્યેય, તો ચોથું ધ્યેય એ છે કે આ જેટલા પણ ધ્યેયો છે તો આ સમાન ધ્યેયો માટે, એટલે કે આ બધા સમાન આપણે ધ્યેય પાળવાના છે, આ સમાન ધ્યેયો આપણે અમલમાં લાવવાના છે, તો એમના માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રો કોણ કામ કરશે, તો કે રાષ્ટ્ર કામ કરશે, બરાબર. દરેક રાષ્ટ્ર પોતાના સમાન ધ્યેયો મળી રહે દરેક રાષ્ટ્રને, એ માટે જે કાર્ય કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રો છે, એ રાષ્ટ્રએ શું કરવાનું છે, તો કે જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે સંવાદિતતા લાવનાર. હવે સંવાદિતતા એટલે શું, કે દરેક રાષ્ટ્ર છે હળી મળીને રહે, બરાબર. દરેક રાષ્ટ્ર વચ્ચે કોઈ વિખવાદ ઊભો ન થાય, ઝઘડાઓ ન થાય, એના માટે કોઈ એક મધ્યસ્થ સંસ્થા હોવી જોઈએ, એટલે કે કેન્દ્રીય સંસ્થા હોવી જોઈએ. એ કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કોણ કરશે, તો કે સંયુક્ત રાષ્ટ્ર કરશે, બરાબર. એટલે સંયુક્ત રાષ્ટ્રનું ચોથું ધ્યેય શું છે, કે આપણે નક્કી તો કરી લીધા કે આ બધા ધ્યેયો આપણે અમલમાં લાવવાના છે, એ આ હેતુઓ છે એને પાર પાડવાના છે, પણ આ બધા હેતુઓ છે એ જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે એકબીજા વચ્ચે સંવાદિતા જળવાય એના માટે કેન્દ્રીય સંસ્થા તરીકે કામ કોણ કરશે, તો કે સંયુક્ત રાષ્ટ્ર કરશે. હવે આ ખતપત્ર પરથી ફલિત થાય છે, ફલિત થાય છે એટલે કે આપણે ધ્યેયો જે જોયા છે એના પરથી એવું નક્કી થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે. જુઓ, સંયુક્ત રાષ્ટ્રનું આપણે એટલા બધા ધ્યેયો જેવા જોયા છે, એમાં મેઇન એક મુખ્ય ધ્યેય કયું, તો કે યુદ્ધને તિલાંજલિ. એટલે શું, કે હવે ક્યારેય પણ વિશ્વની અંદર યુદ્ધ થવું જોઈએ નહીં, એટલે કે યુદ્ધને સાવ છોડી દેવાનું છે. અને ચીર શાંતિની ઝંખના, બરાબર, એટલે કે શાંતિ જાળવવાની છે, તો વિશ્વની અંદર શાંતિ જળવાય અને યુદ્ધને તિલાંજલિ આપવી એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો છે સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી, તો કે બીજા વિશ્વયુદ્ધ પછી કરવામાં આવી, વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે. અને સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની અંદર એની અંદર શરૂઆત થાય છે આમુખથી, અને આમુખની અંદર જેટલા પણ હેતુઓ આપવામાં આવેલા છે એ હેતુઓ વિશેનો અભ્યાસ છે તે આપણે સંયુક્ત રાષ્ટ્રની અંદર કરેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.